जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आपणे धोरण सात में अंग्रेजी विषय अभ्यास करीशुं, जेमा यूनिट वन एटले के विनीस स्माइल एमा पण एक्टिविटी इलेवन एटले के एक्टिविटी अग्यार में शॉर्ट स्टोरी आपेली छे, जेनो आपणे अभ्यास करीशुं। तो मित्रों, तमे पण तमारो पाठ्यपुस्तक लई लो अने एमा पेज नंबर 10 पर आपेली छे एक्टिविटी 11। बधाए लई लीधी हशे पाठ्यपुस्तक। तो हवे आपणे शरू करीए छीए, ध्यानथी सांभळीए, वाँचीए अने याद पण राखीए। एक्टिविटी 11, रीड ध फॉलोइंग टेक्स्ट। एटले के नीचे जे पेरेग्राफ आपेलो छे अथवा तो जे संवाद आपेलो छे, जेने आपणे डायलॉग कहीए छीए, तो एनो अभ्यास आपणे करी रह्या छीए। अस्मा लीव्स इन गांधीनगर। अस्मा नामनी जे छोकरी छे ए गांधीनगरमां रहे छे। लीव्स एटले रहे छे। वन डे, एक दिवस, हर कजिन रिजवान केम धेर। एक दिवस तेनो पितराई भाई रिजवान त्यां आव्यो। अहीं कजिन शब्द आपेलो छे मित्रों, तो कजिन एटले पितराई भाई के बहन, जेने आपणे काका मामाना छोकरा होईए तो एने आपणे शुं कहेवाय, कजिन। तो अहीं रिजवान पण अस्मानो कजिन छे। सी वेंट टू द बस स्टेशन टू रिसीव हिम। तो तेणीनी सी कोना માટે વપરાયેલું છે મિત્રો? અસ્મા માટે। તો અસ્મા અને હિમ કોના માટે વપરાયેલું છે? તો રિઝવાન માટે। ઓકે, અસ્મા રિઝવાનને લેવા માટે સ્ટેશન બસ સ્ટેશન પર ગઈ। અહીં આપેલ પેરેગ્રાફ જે છે એ ભૂતકાળમાં છે મિત્રો, કારણ કે કોઈ પણ વાર્તા હોય એ હંમેશા ભૂતકાળમાં જ હોય છે। આગળ જોઈએ હવે। દે રિટર્ન્ડ હોમ, તેઓ ઘરે પાછા ફર્યા। અસ્મા ઓપન ધ ડોર એન્ડ ડેશ આપેલું છે, બરાબર મિત્રો? અસ્માએ દરવાજો ખોલ્યો અને હવે આપણે પેજ નંબર 11 પર ધ્યાન આપીશું મિત્રો। પેજ નંબર 11 પર ડાયલોગ આપેલા છે, જે આ રીતે લખેલું છે, અસ્મા બોલે અને રિઝવાન બોલે અને, તો એને આપણે શું કહેવાય ગુજરાતીમાં કહીએ તો સંવાદ, અને અંગ્રેજીમાં કહીએ તો ડાયલોગ। તો અહીંયા ડાયલોગ આપેલા છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ। અસ્મા સેડ રિઝવાન, આવો આવો, વેલકમ, ઓ વોટ ડુ આઈ સી? અસ્માએ કહ્યું, રિઝવાન આવ આવ, તારું સ્વાગત છે। અરે આ હું શું જોઉં છું, બરાબર? એવું ઉદ્ગાર ચિહ્ન આપેલું છે। આપણા મુખમાંથી ઉદ્ગાર વાક્યો ક્યારે નીકળે મિત્રો, તમને ખબર છે? જ્યારે આપણે નવાઈ પામીએ ત્યારે। ઉદાહરણ આપું તો, જ્યારે આપણો બર્થડે હોય, જન્મદિવસ, ત્યારે અચાનક જ આપણે એવું વિચાર્યું કે મને કોઈ ગિફ્ટમાં સાયકલ આપે, અને કોઈ અચાનક જ આ પપ્પા કે મમ્મી આપે છે, ત્યારે આપણને નવાઈ લાગે છે। તો એ જે નવાઈ અનુભવીએ ત્યારે જ આપણા મુખમાંથી આશ્ચર્યજનક વાક્યો એટલે કે ઉદ્ગાર વાક્યો નીકળતા હોય છે। રિઝવાન સેડ, વોટ ઇઝ ધીસ? ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા? રિઝવાને કહ્યું, આ શું છે? શું આ તારું ઘર છે અસ્મા? એવું રિઝવાને કહ્યું, એટલે કે પૂછ્યું, પ્રશ્નાર્થ ચિહ્ન આપેલા છે બંનેમાં। અસ્મા છે, યસ અનફોર્ચ્યુનેટલી, હા કમનસીબે, ઇટ્સ માય હાઉસ, આ મારું જ ઘર છે। હવે એવો અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, તો આવો શબ્દ આપણે ક્યારે વાપરીએ?
કમ નસીબે, બોલો ખ્યાલ છે તમને? તો કમ નસીબ એટલે જે આપણે બધું વ્યવસ્થિત કર્યું હોય અને આપણે કોઈને બતાવવા માટે લાવીએ ત્યારે બધું જે આડુંઅવળું થઈ જાય ગોઠવણ આપણી, ત્યારે આપણે શું કહીએ? આપણા કમ નસીબ કેવું થઈ ગયું, બરાબર? તો અહીંયા અસમા પણ એવું જ કહે છે, હા કમ નસીબે આ મારું જ ઘર છે. રિઝવાન સેડ, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ. તો રિઝવાને કહ્યું, પરંતુ તું તો આવી રીતે વસ્તુઓ ના ગોઠવી શકે, મતલબ એનો ભાઈ જ છે અને અસમાને એ સારી રીતે ઓળખે છે કે અસમાનું કામ પરફેક્ટ જ હોય છે. ઓનલી અ મંકી કેન ડૂ ઇટ, માત્ર આવું એક વાંદરો જ કરી શકે છે. અસમા સેડ, ઓ માય ગોડ. અસમાએ કહ્યું, અરે ભગવાન, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. અરે ભગવાન, જે પાછળનો દરવાજો છે એ તો બંધ કરવો જ રહી ગયો, એટલે કે ખુલ્લો જ રહી ગયો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ, હું તેને બંધ કરવાનો ભૂલી ગઈ. ફોરગોટ એટલે ભૂલી ગઈ. રિઝવાન સેડ, ઓ ડિયર, લુક ધેર ઓન ધ ટ્રી. રિઝવાને અસમાને કહ્યું, અરે વાલી, ત્યાં ઝાડ પર જો, ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. નસીબશાળી અથવા તો ભાગ્યશાળી, નસીબદાર વાંદરો તારી બનાવેલી પોટેટો ચિપ્સ ખાઈ રહ્યો છે. અહીંયા મંકી માટે પણ વિશેષણ વાપર્યું છે, લકી એટલે કે નસીબદાર, બરાબર? તો એવું શા માટે વાપર્યું? કારણ કે એ પણ નસીબશાળી છે કે એને પોટેટો ચિપ્સ ખાવા માટે મળી છે મિત્રો, એટલા માટે. અસમા સેડ, ધોઝ ચિપ્સ વેર ફોર યુ. તો અસમાએ પણ શું કહ્યું? એ પોટેટો ચિપ્સ, એ જે વેફર બનાવી હતી એ તારા માટે જ બનાવેલી હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. અને તો પછી આ વાંદરો તો તારા કરતા પણ નસીબદાર છે. રિઝવાન સેડ, ઓકે, લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ્ડ વે. અહીંયા મિત્રો રીઅરેન્જ એટલે ફરીથી ગોઠવવું અથવા પુનઃ ગોઠવણી કરવી. અને બીજો શબ્દ છે સિવિલાઇઝ્ડ, એટલે જે પ્રમાણે હોય તે પ્રમાણે. રિઝવાન સેડ, ઓકે. ઓકે એટલે સારું, બરાબર. લેટ્સ રીઅરેન્જ ધ રૂમ, ચાલો આપણે ફરીથી રૂમને ગોઠવી દઈએ જે પ્રમાણે હતો તે પ્રમાણે જ. અસમા સેડ, લેટ્સ ડુ ઇટ હૂપ હૂપ. અસમાએ કહ્યું, ચાલો ચાલુ કરી દઈએ કામ, હૂપ હૂપ એવી રીતે કરતાં કરતાં કામ શરૂ કર્યું, એટલે કે વાંદરા જેવો અવાજ કરતાં કરતાં જ કામે લાગી ગયા. તો મિત્રો મજા પડી? હજુ સ્ટોરી પૂરી તો થઈ જ ગઈ છે પણ થોડીક અધૂરી છે, તમને ખબર છે ખરી? કઈ? તો જ્યારે અસમા એના પિતરાઈ ભાઈ રિઝવાનને બસ સ્ટેશન લેવા ગઈ, એ સમય દરમિયાન રૂમમાં પ્રવેશેલા વાંદરાએ જે તોફાન કે ધમાચકડી મચાવી એ જ બાકી છે. તો એણે આવીને કેવી કેવી પ્રવૃત્તિઓ કરી એનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે નીચેનું ચિત્ર જોઈ લઈએ, જે આપેલું છે. જો બિફોર ધ મંકીઝ એન્ટ્રી, મતલબ કે વાંદરાએ પ્રવેશ કર્યો એ પહેલાંનું ચિત્ર આપેલું છે. તો કેટલું બધું વ્યવસ્થિત દેખાય છે ને આપણે? હા, સોફાની જગ્યાએ સોફા છે, બધી વસ્તુઓ ખૂણામાં, દિવાલ પર, હા, લેમ્પ ને બધું વ્યવસ્થિત મૂકેલું છે. તો અસમા આવું જ ગોઠવીને ગઈ હતી પણ પાછળનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ અને ત્યાંથી વાંદરો પ્રવેશ્યો અને બધું વેર વિખેર કરી નાખ્યું. તો હવે આપણે પેજ નંબર 12 પર આવીએ, એટલે કે પાના નંબર 12, જેમાં લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડૂ.
चलो वाँचीए कि वांदराए शू कर्यु एना विषे जोईए आपणे। ध मंकी एंटर्ड ध रूम, तो सौथी पहला तो वांदरो रूममां प्रवेश्यो। इट स्केटर्ड ऑल ध थिंग्स, એણે બધી જ વસ્તુઓ વેર વિખેર કરી નાખી। અહીંયા સ્કેટર્ડ શબ્દ છે મિત્રો, તો સ્કેટર્ડ એટલે વેર વિખેર કરી નાખી, અને થિંગ્સ એટલે વસ્તુઓ। ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, ટેબલ ફેન પલંગ ઉપર છે। હવે મિત્રો ટેબલ ફેન આપણે લોકો કે કોઈ બી પલંગ ઉપર મૂકે ખરા, એ ક્યાં હોય? ટેબલ ફેન નામ જ છે ને, ટેબલ પર મૂકવાનો પંખો। ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, જે પલંગની બાજુમાં ટેબલ હતું ને એના ઉપર હતો એ પંખો, પણ આ આપણા વાંદરા ભાઈએ ક્યાં મૂકી દીધો? પલંગ ઉપર જ। ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક। હવે આગળ બીજું પરાક્રમ આપણે વાંદરાનું જોઈએ, તો વાંદરાએ બ્રોક એટલે તોડ્યું, વાંદરાએ સ્ટડી લેમ્પ એટલે રાત્રિ દરમિયાન અભ્યાસ કરવાનો લેમ્પ, બરાબર, તો સ્ટડી લેમ્પ તોડી નાખ્યો અને પુસ્તક ફાડી નાખી। ટોર એટલે ફાડી નાખી। નેક્સ્ટ આગળ જોઈએ, ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ। હવે વાંદરાએ જે ચપ્પલ, જૂતા, બૂટ આપણે જેને કહીએ એ બધા જ ટૂક એટલે ટૂક આઉટ એટલે બહાર બહાર ફેંકી દીધા, બહાર લઈને એ સ્ટેન્ડમાંથી બહાર કાઢ્યા અને પછી બહાર ફેંકી દીધા। ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, અને સ્ટેચ્યુ એટલે મૂર્તિ અથવા પ્રતિમા, તો એ પ્રતિમા પણ ફ્લોર એટલે તળિયા ઉપર, તો તળિયા ઉપર ફેંકી દીધી। ઇટ વોઝ ઇન ધ કોર્નર, જે ક્યાં હતી? કોર્નર એટલે ખૂણો, જે ખૂણામાં હતી। ધ કપબોર્ડ વોઝ ક્લોઝડ, અને કપબોર્ડ એટલે કબાટ, કબાટ બંધ હતો, કબાટ બંધ હતો। નાવ ઇટ ઇઝ ઓપન, પણ હવે ખુલ્લો છે। તો વાંદરો તો બધા ઉલટા જ કામ કરે છે મિત્રો, જે સારું હોય એને તો હંમેશા ખરાબ જ કરવાનો છે, તો જે ખુલ્લું હતું એ બંધ ને બંધ હોય એને ખુલ્લું કરી નાખે, આવા એના પરાક્રમ। ધ મંકી પુટ ધ ફ્લાવર વેસ ઓન ધ સોફા, વાંદરાએ સોફા પર ફૂલદાની મૂકી દીધી। હવે હોય ખરી મિત્રો, આપણે જાણીએ છીએ કે ફૂલદાની પણ ટેબલ પર હોય કે કોઈ શોકેસ હોય તો એમાં એના ઉપર હોય, પણ વાંદરાએ ક્યાં મૂકી દીધી? સોફા પર। ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, બરાબર, એનું સ્થાન હવે આવ્યું કે તે ક્યાં હતી ફૂલદાની? તો સ્ટૂલ એટલે કે નાના ટેબલ પર। ઓલ ધ ચેર્સ વેર અપસાઈડ ડાઉન, અને જે ખુરશીઓ હતી મિત્રો આવી, તો એ ખુરશીને બધી શું કરી દીધી? ઉલટી, એટલે એના પાયા ઉપર અને પેલો ભાગ નીચે। તો આવી વાંદરાની ધમાલ મસ્તી હતી જે આપણે જોઈ, તો એમાં પણ આપણને ખૂબ મજા પડી મિત્રો, ખરું ને? નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર, હવે નીચે એક તમને ચિત્ર આપેલું છે એ અધૂરું છે, એ પૂરું દોરેલું નથી, તો એને આપણે પૂરું કરવાનું રહેશે। આફ્ટર ધ મંકીઝ વિઝિટ, એ પણ શું ધ્યાનમાં રાખવાનું છે? તો વાંદરો ઘરમાં આવ્યો અને પછી જે આડી અવડી વસ્તુઓ કરી નાખીને એ પ્રમાણે ગોઠવાનું, એટલે ફકરામાં જે પ્રમાણે આપી હતી એ પ્રમાણે, કે પ્રતિમા હોય તો ફ્લોર પર પડેલી હોવી જોઈએ, બરાબર, ફૂલદાની આપણને આપેલી છે સોફા પર, તો એવી રીતે બધી જ વસ્તુઓ આપણે ગોઠવવાની છે, એટલે ઘર કેવું લાગશે? અસ્તવ્યસ્ત, બરાબર ને મિત્રો? હવે આપણે વાત કરીએ એક્ટિવિટી 12 એટલે કે 12, જેમાં માય બાયસિકલ, તમારી સાયકલ વિશે 5 થી 6 વાક્યો આપણે લખવાના છે અને એને તૈયાર પણ કરવાના છે। કેમ તૈયાર કરવાના છે મિત્રો? તો
તો તમને ખ્યાલ હશે કે નિબંધ જેવું આપણે પેપરમાં આવે છે લખવાનો એસે, તો જ્યારે નિબંધ પૂછાય માય બાયસિકલ ત્યારે આપણે એના વિશે 5-6 વાક્યો લખી શકીએ. ઓકે, તો હવે આપણે એ નિબંધનો અભ્યાસ કરી લઈએ. તો આવો અને ધ્યાન આપો મારી સાથે, ચલો. માય બાયસિકલ ઇઝ વેરી બ્યુટિફુલ. બ્યુટિફુલની નીચે મેં અંડરલાઇન કરી છે, એટલે કે લાઇન દોરેલી છે મિત્રો. તો એવું શા માટે કર્યું મેં, એવો પણ સવાલ થશે કે આ શું ખાલી જગ્યા છે? તો ના, આ આખું એક વાક્ય જ છે, પણ તમને આસાનીથી યાદ રહે એટલા માટે મેં આવું કર્યું છે કે તમારે ખાલી આ એક સ્પેલિંગ જ યાદ રાખવાનું માત્ર, કે બ્યુટિફુલ. તો એના પરથી આપણને યાદ આવશે કે સુંદર માટે આપણે એક વાક્ય લખવાનું છે, તો કે મારી સાયકલ ખૂબ જ સુંદર છે. તો માય બાયસિકલ ઇઝ વેરી બ્યુટિફુલ, બરાબર. આવી રીતે આપણે આસાનીથી વાક્યોને યાદ રાખી શકીએ. બીજું વાક્ય છે મિત્રો અહીંયા, ઇટ્સ કલર. હવે તેના કલરની વાત કરીએ, એટલે મેં કલર નીચે લાઈન દોરેલી છે કે હવે આપણે કલર લખવાનો છે. તો તેનો રંગ ઇઝ પિંક, ઇટ્સ કલર ઇઝ પિંક. તેનો રંગ ગુલાબી છે. તો અહીંયા મેં પિંક લખ્યું એટલે એવું ફરજિયાત નથી કે તમારે પણ પિંક જ લખવું, બરાબર. તમારી સાયકલ રેડ હોય તો રેડ રંગ લખવાનો એ કલર, બ્લેક હોય તો બ્લેક લખી શકો. ઓકે, થર્ડ સેન્ટેન્સ, ત્રીજું વાક્ય આપણું, ઇટ હેઝ અ સોફ્ટ સીટ. સાયકલમાં સોફ્ટ એટલે નરમ અને સીટ એટલે બેઠક, એટલે સાયકલમાં જે સીટ છે એકદમ નરમ પોચી છે. બીજી બાબત એની જોઈએ તો અ લિટલ બેલ, એટલે નાનકડી ઘંટડી જે સાયકલમાં આપણે હેન્ડલ પર હોય છે, બરાબર. એન્ડ અ રિયર વ્યૂ મિરર. મિરર એટલે અરીસો, પણ રિયર વ્યૂ મિરર એટલે પાછળની વસ્તુ જોવા માટે વપરાતો અરીસો. તો એ પણ આપણે આમાં લઈ લીધો છે. આગળનું વાક્ય, ઇટ ઇઝ ન્યૂ. તે નવો જ છે. ઇટ હેઝ અ સ્મોલ બાસ્કેટ ટુ. સાયકલમાં એક નાનકડી ટોપલી પણ છે. મિત્રો, તમે ઘણી સાયકલ જોઈ હશે તો એમાં આગળ કંઈક નાની મોટી વસ્તુઓ મૂકવા માટે ટોપલી એટલે કે બાસ્કેટ આપેલું હોય છે. તો અહીંયા એ વાક્ય પણ આપણે લઈ લીધું છે. આગળ જોઈએ તો, માય બાયસિકલ હેઝ અ સ્મોલ લેમ્પ. એક નાનકડા લેમ્પની પણ આપણે વાત કરીએ કે સાયકલની આગળ લાગેલો હોય છે, તો રાત્રિ દરમિયાન કોઈ નાનું મોટું કામ હોય તો લાઇટ કરીને આપણે જઈ શકીએ. તો સ્મોલ લેમ્પ પણ આપણે લખી શકીએ, એટલે મેં લખ્યું છે અહીંયા. આઈ લાઈક ટુ રાઈડ. લાઈક એટલે ગમવું, પસંદ આવવું, બરાબર. અને રાઈડ એટલે સવારી કરવી. આઈ લાઈક ટુ રીડ, સોરી, આઈ લાઈક ટુ રાઈડ માય બાયસિકલ એવરી ડે ઇન ધ ગાર્ડન. મતલબ ગમવું, લાઈક એટલે ગમવું. તો મને ગમે છે, શું ગમે છે મિત્રો? તો દરરોજ સાયકલ પર ગાર્ડનમાં સવારી કરવાનું મને ગમે છે. સમટાઈમ્સ એટલે કેટલીક વખત અથવા કેટલીક વાર. સમટાઈમ્સ આઈ ઓલ્સો ગો ટુ સ્કૂલ ઓન માય બાયસિકલ. તો કેટલીક વખત હું સ્કૂલે સાયકલ પર જાઉં છું, એટલે કે સાયકલ લઈને સ્કૂલે જાઉં છું. તો તમારામાંથી પણ ઘણા મિત્રો સાયકલ લઈને સ્કૂલે આવતા હશે અને સ્કૂલથી પાછા સાયકલ લઈને જ ઘરે પહોંચતા હશે, ખરું ને? આગળનું વાક્ય આપણું, આઈ એન્જોય. એન્જોય એટલે મજા માણવી, આનંદ લેવો, બરાબર, એવા ગુજરાતી અર્થ થાય છે. આઈ એન્જોય રાઇડિંગ માય બાયસિકલ. મને મારી સાયકલ પર સવારી કરવાનું ખૂબ જ ગમે છે. હવે એ તો બધાને ગમે જ મિત્રો, પણ આપણે તો વાક્ય બનાવવાનું છે ને, એટલા માટે એ વાક્ય પણ લખી શકાય. આઈ લાઈક માય બાયસિકલ વેરી વેરી મચ. મને મારી સાયકલ ખૂબ જ ગમે છે, બરાબર છે મિત્રો. તો સાયકલ વિશે
આપણે થોડાક વાક્યો વધારે એડ કરવા હોય, આપણને આવડે તો એડ કરી શકાય, બરાબર? તો તમારી અંદર થોડીક સ્કિલ આવડત વધશે. તો આ એક નિબંધ આપણે તૈયાર કરવાનો છે, અને આની સાથે જ આપણે અહીંયા એક્ટિવિટી 12 પૂર્ણ થાય છે, અને આપણું યુનિટ 1 એટલે કે વિની સ્માઇલ એ પણ પૂર્ણ થાય છે. તો તૈયારી કરતા રહેજો મિત્રો. સારું, ચલો આવજો.